રસમસાની જે તકલીફ છે એ દિવસે દિવસે ખૂબ વધતી જાય છે, જેનું કારણ છે આપણે બધા જાણીએ છીએ કે આપણી ખાણીપીણી એવી થઈ ગઈ છે, બહારનું ખાવાનું થઈ ગયું છે, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પંજાબી, ચાઇનીઝ, આથાવાળી વસ્તુ, મેંદો, આટલી વસ્તુ આપણે ખાવાથી કબજિયાતની તકલીફ થાય છે. અને કબજિયાતની તકલીફ થાય છે જેને લઈને આ રસમસાની તકલીફ ઊભી થતી હોય છે. અને ખાસ કરીને તીખું આપણે જાણીએ છીએ કે જે મિત્રો તીખું વધારે પડતું ખાતા હોય એને આ અરસમસાની તકલીફ છે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. અને ખાસ કરીને જો ઉજાગરા થતા હોય તો એ ઉજાગરા છે એમાં કંટ્રોલ કરવો, જેથી કરીને ઉજાગરા ઘણી વખત ઉજાગરાને લીધે ઊંઘ પૂરી થાય એને લીધે પણ પેટ સાફ નથી આવતું. તો પેટ સાફ ન આવતું હોય તો આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. આમ તો શું છે કે પેટ સાફ ન આવે, કોન્સ્ટિપેશન જેવું કાયમ જો રહેતું હોય તો હરસમસા તો ઠીક છે, પણ બીજા ઘણા બધા એવા રોગ એમાંથી ઉત્પન્ન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. માટે જે મિત્રોને હરસમસાનો પ્રોબ્લેમ નથી અને માત્ર કબજિયાતનો પ્રોબ્લેમ છે, એ મિત્રો પણ સૌથી પહેલાં કબજિયાતને દૂર કરવાનો પ્રયત્ન કરે, કેમ કે જો તમે કબજિયાતને દૂર કરશો તો બાકીના જે રોગ છે આપોઆપ એને મેળે ડિલીટ લાગી જાય છે. હરસમસાની જે તકલીફ છે એને દૂર કરવા માટે એક ખૂબ જ સારો અને ઘણું સારું રિઝલ્ટ મળે એવો દેશી ઉપાય છે. જે મિત્રોને આ તકલીફ છે એ મિત્રો એક વખત જરૂર ટ્રાય કરજો, કેમ કે ઘણા બધા મિત્રોને આ જે તકલીફ છે એમાંથી રાહત મળી ગઈ છે અને ખૂબ સારું રિઝલ્ટ છે આનું. આ જે દેશી ઉપાય છે એમાં તમારે સૌથી પહેલાં તો 50 ગ્રામ સફેદ તલ લેવાના છે. સફેદ તલને વાટી નાખવાના છે અથવા તો મિક્સરમાં તમારે એને ક્રશ કરી નાખવાના છે. આ જે વાટેલા તલ છે એમાંથી તમારે 1 ચમચી તલ લેવાના છે અને 1 ચમચી માખણ લેવાનું છે. બંને વસ્તુને મિક્સ કરી અને પછી એને ચાવીને ખાઈ જવાનું છે. આ પ્રયોગ છે તમારે સવારે અને સાંજે 2 ટાઈમ કરવાનો છે અને મિનિમમ તમારે 11 દિવસ સુધી એક ધારો પ્રયોગ કરવાનો છે. જો વધારે પડતી તકલીફ જેવું હોય અને વધારે પડતું કોન્સ્ટિપેશન જેવું રહેતું હોય તો આ પ્રયોગ છે તમારે વધારે લંબાવી શકો છો, એટલે કે 11 દિવસને બદલે તમે 21 દિવસ સુધી જઈ શકો છો. લગભગ તમે 21 દિવસ સુધી આ પ્રયોગ એકધારો કરશો એટલે 99% તમને ખૂબ સારો રિઝલ્ટ મળી જશે. સાથે સાથે કબજિયાતને દૂર કરવા માટે રોજ રાત્રે 1 ગ્લાસ ગરમ પાણીની અંદર 1 ચમચી હિંગ પાવડર નાખી અને સૂતી વખતે પીવાનું છે. આટલું તમે કરશો એટલે હરસમસાની તકલીફમાંથી તમને ઘણી બધી આરામ મળી જશે અને લગભગ તમને રિઝલ્ટ સારું મળશે અને ખૂબ સારું તમને થઈ જશે. અને તમે છે એકદમ વગર ઓપરેશને તમે ઘરે બેઠા વગર ખર્ચે આ પ્રયોગ છે તમે કરી અને આ રોગને તમે ભગાડી શકો છો. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના. જય માતાજી.